લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને લઈને દેશમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. લોકશાહીના આ અવસરમાં સૌ મતદાતા મતદાન કરે તેવો અનુરોધ કરવામાં આવી રહ્યો છે. દરેક પાર્ટીઓ એક બાદ એક ઉમેદવારોની યાદીઓ જાહેર કરીને ચૂંટણીનો સમગ્ર માહોલ વધુ ગરમ કરી રહ્યા છે. ત્યારે લોકસભા ચૂંટણી અંગેના આ વિશેષ કાર્યક્રમ જનાદેશ 2024માં હું બેલા 40,000 આપ સર્વે દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. આજની આપણી ચર્ચામાં આપણી સાથે વરિષ્ઠ પત્રકાર કેતન ત્રિવેદી જોડાયા છે. કેતન ત્રિવેદી દૂરદર્શનના સ્ટુડિયોમાં આપણી સાથે હાજર છે અને આજની ચર્ચામાં આપણી સાથે રહેશે. તે પહેલાં ભાજપે ઉમેદવારોની પાંચમી યાદીની જાહેરાત કરી દીધી છે, જેમાં રાજ્યના બે સાંસદની ટિકિટ કપાઈ તો એકને રિપીટ કર્યા. એવી જ રીતે વડોદરાથી એક નવા ચહેરાને તક આપવામાં આવી છે. સાથે જ આ વખતે કલાકારોને પણ ચૂંટણી મેદાનમાં ઉતારાયા છે. તમામ ચૂંટણીલક્ષી માહિતી મેળવીએ ચૂંટણી હલચલમાં. ભાજપે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. પાંચમી યાદીમાં 111 ઉમેદવારોના નામ. આ યાદીમાં ઉત્તર પ્રદેશ, બિહાર સહિત તમામ અન્ય રાજ્યોના ઉમેદવારોના નામ સામેલ. આ પહેલા ભાજપે 13મી તારીખે બીજી યાદી કરી હતી જાહેર, જેમાં 7 ઉમેદવારોના નામ થયા હતા જાહેર. ભાજપે ઉમેદવારોની પાંચમી યાદીમાં આંધ્રપ્રદેશમાંથી 6, બિહારમાંથી 17, ગોવામાંથી 1, ગુજરાતમાંથી 6, હરિયાણામાંથી 4, હિમાચલ પ્રદેશમાંથી 2, ઝારખંડમાંથી 3, કર્ણાટકમાંથી 4, કેરળમાંથી 4, મહારાષ્ટ્રમાંથી 3 ઉમેદવારોના નામ કર્યા જાહેર. તો મિઝોરમમાંથી 1, ઓડિશામાંથી 18, રાજસ્થાનમાં 7, સિક્કિમમાં 1, તેલંગાણાની 2, ઉત્તરપ્રદેશની 13 અને પશ્ચિમ બંગાળની 19 લોકસભા બેઠકો માટે ઉમેદવારોની થઈ જાહેરાત. ભાજપે પોતાની પાંચમી યાદીમાં મેરઠ લોકસભા સીટ પરથી રામાયણમાં રામનું પાત્ર ભજવનાર અભિનેતા અરુણ ગોહિલને મેદાનમાં ઉતાર્યા છે. તો ઝારખંડના દુમકામાંથી ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનના ભાભી સીતા સોરેનને ટિકિટ આપી છે. સીતા સોરેન તાજેતરમાં ધારાસભ્ય પદ છોડીને પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. ભાજપે બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતને હિમાચલ પ્રદેશના મંડીથી પોતાના સાંસદ ઉમેદવાર બનાવ્યા. આ યાદીમાં ઉદ્યોગપતિ અને કોંગ્રેસના પૂર્વ સાંસદ નવીન જિંદાલનું નામ પણ જાહેર. ખાસ વાત એ છે કે તેઓ માત્ર એક કલાક પહેલા જ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને પાર્ટીમાં જોડાયા હતા. નવીન જિંદાલને હરિયાણાની કુરુક્ષેત્ર સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પીલીભીતમાંથી વરુણ ગાંધીને હટાવીને કોંગ્રેસના પૂર્વ નેતા જીતિન પ્રસાદને બેઠક ફાળવવામાં આવી છે. સુલતાનપુરથી મેનકા ગાંધી, પટના સાહિબથી રવિશંકર પ્રસાદને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ બેગુસરાયથી ચૂંટણી લડશે. પશ્ચિમ બંગાળમાં ભાજપે સંદેશ ખાલી કેસની પીડિતા રેખા પાત્રાને ટિકિટ આપી છે. બિહારના નવાદાથી વિવેક ઠાકુરને ઉમેદવાર બનાવાયા. આ બેઠક એલજેપીના ખાતામાં હતી. આ સિવાય અન્ય તમામ જૂથના ચહેરાઓને રિપીટ કરવામાં આવ્યા છે. ભાજપ બિહારમાં 17 લોકસભા બેઠક પર ચૂંટણી લડશે અને આ તમામ બેઠક માટે ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે. કર્ણાટકના પૂર્વ મંત્રી અને ખાણ ઉદ્યોગપતિ જી જનાર્દન રેડ્ડી ફરીથી ભાજપમાં જોડાયા. ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણી પહેલા રેડ્ડીએ ભાજપ સાથેના તેમના બે દાયકા જૂના સંબંધ તોડીને કલ્યાણ રાજ્ય પ્રગતિ પક્ષની કરી હતી રચના. મહેસાણા લોકસભા બેઠક માટે ઉમેદવારનું નામ જાહેર થતાં જિલ્લામાં ઉમેદવારના નામની અટકળોનો આવ્યો અંત. મહેસાણાની લોકસભાની બેઠક પર ભાજપ દ્વારા હરી પટેલની પસંદગી કરાઈ. હરી પટેલનું નામ જાહેર થતાં જ કાર્યકરોમાં જોવા મળ્યો ખુશીનો માહોલ. ભાજપ દ્વારા સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે નવા ચહેરા તરીકે ચંદુ શિહોરાની પસંદગી કરવામાં આવી. ટિકિટ માટે પસંદગી થતાં તેઓએ પ્રધાનમંત્રી તેમજ મુખ્યમંત્રી અને ભાજપના કાર્યકર્તાઓનો આભાર માન્યો. સાથે જ તેઓએ જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો. ખુશીનો આનંદ વ્યક્ત છે. આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા દેશના સંગઠનના પ્રમુખ શ્રી નડ્ડાજી, અમિતભાઈ શાહ, પ્રદેશના પ્રમુખ શ્રી પાટીલજી, રત્નાકરજી અને સુરેન્દ્રનગરની સંગઠનની તમામે તમામ ટીમનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. જૂનાગઢના વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાને ભાજપ હાઈકમાન્ડે રિપીટ કર્યા. જૂનાગઢ અને ગીર સોમનાથ એમ બે જિલ્લા વચ્ચે એક લોકસભા બેઠક. આ બેઠક માટે એક જ્ઞાતિના સમીકરણો અને મજબૂત ઉમેદવારને ધ્યાને લેતા ભાજપે ફરી રાજેશ ચુડાસમાને રિપીટ કર્યા. જ્યારે આ વિસ્તારની મને ફરી એક વખત સેવા કરવાની ત્રીજી વખત તક આપી છે ત્યારે દેશના પ્રધાનમંત્રી, અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમજ અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.
ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર અમિત શાહે આજે અમદાવાદ મધ્યસ્થ કાર્યાલય ખાતે ધૂળેટીના પર્વ નિમિત્તે રંગોત્સવની ઉજવણી કરી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમિત શાહને મહત્તમ મતદાન થકી વિક્રમી સરસાઈથી વિજયી બનાવવાનું આહવાન કર્યું. દુનિયાભર મેં ફેલે હુએ રામ ભક્તો કે લિયે હોલી વિશેષ હૈ, ક્યુંકિ એક બહોત બહોત પુરાના લોકગીત હૈ, હોલી ખેલે રઘુવીરા અવધ મે હોલી ખેલે રઘુવીરા. ઓર 500 સાલ કે બાદ આજ અવધ મે રઘુવીર હોલી ખેલ રહે હૈ, એ હમ સબ કે લિયે બહોત આનંદ કા વિષય હૈ મિત્રો. છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ ધૂળેટીની કરી ઉજવણી. રંગોના તહેવારમાં સવારથી જ જશુભાઈના ઘરે કાર્યકર્તાઓ શુભેચ્છા પાઠવવા આવી પહોંચ્યા. ચૂંટણીના સમયે આવેલા રંગોના તહેવારમાં કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. વિસ્તારમાંથી આવેલા તમામ કાર્યકર્તાઓ સાથે રંગ ગુલાલ ઉડાડીને હોળીનો પર્વ મનાવી રહ્યા છે અને ચૂંટણી પણ સાથે આવી રહી છે, ત્યારે હું આમ કહું છું કે આ જે હોળીનો જે રંગ લગાવ્યો છે એ રંગ 7મી મે સુધી ચાલશે અને એમાં મારા કાર્યકર્તાઓ તમામ ખભે ખભા મિલાવીને કામ કરશે. તો દર્શક મિત્રો, રાજ્ય અને દેશની આજની ચૂંટણી લગતી હલચલ જોઈ ત્યારે હવે સવાલ દરેકના મનમાં થતો હશે કે ઉત્તર પ્રદેશ રાજ્યના જિલ્લા પીલીભીત જિલ્લા વરુણ ગાંધીની ટિકિટ કપાઈ તો કેમ કપાઈ, અને કોંગ્રેસના પૂર્વ નેતા જતીન પ્રસાદને બેઠક ફાળવવામાં આવી છે. તો આજે બદલાવ કરવામાં આવ્યો છે તો હવે માહોલ કેવો સર્જાવશે કેતનભાઈ? જો ઉત્તર પ્રદેશની જ્યાં સુધી વાત છે પીલીભીત બેઠકની, તો વરુણ ગાંધીને ટિકિટ નહીં આપવાની ચર્ચા આજકાલની નથી, બહુ લાંબા સમયથી ચાલી આવે છે. વરુણ ગાંધી પાર્ટીની શિસ્તમાંથી એને ઓળંગીને અવારનવાર વિવાદિત નિવેદનો કરતા આવ્યા છે, પાર્ટી લાઇનથી બહાર જઈને અનેકવાર નિવેદનો કર્યા છે. ત્યારથી બહુ સ્પષ્ટ હતું કે વરુણ ગાંધી પાર્ટીને ટિકિટ વરુણ ગાંધીને નહીં મળે. મેનકા ગાંધીને ટિકિટ આપી છે એટલે વરુણ ગાંધીના કિસ્સામાં એવું હતું કે ભાજપ એમને દૂર કરે કે વરુણ ગાંધી સામેથી ભાજપ છોડે, એટલે બંને પક્ષે સામસામે રાહ જોવાઈ રહી હતી. પાર્ટી હાઈકમાન્ડને એવું હતું કે વરુણ ગાંધી સ્વેચ્છાએ જાય, કારણ કે એ કોંગ્રેસ તરફથી લડે કે સમાજવાદી પાર્ટી તરફથી લડે કે અપક્ષ લડે એવી ચર્ચા આ અગાઉ પણ ચાલતી હતી. એટલે આમ જોવો તો એમાં એ ઓપન સિક્રેટ જેવું હતું કે વરુણ ગાંધીને ભારતીય જનતા પાર્ટી આ વખતે ટિકિટ નહીં આપે. ઉલટાનું રાજકીય રીતે જોવા જઈએ તો વરુણ ગાંધી માટે હવે વધારે મુશ્કેલી એ થઈ છે કે જો મેનકા ગાંધીને પણ ટિકિટ ન આપી હોત તો બંને માટે ભારતીય જનતા પાર્ટી છોડવી કદાચ આસાન થઈ ગઈ હોત. હવે વરુણ ગાંધી માટે રાજકીય રીતે મુશ્કેલી એ છે કે ભાજપ સહેલાઈથી છોડી શકે એમ નથી, કારણ કે મેનકા ગાંધી હજી સુલતાનપુરથી ચૂંટણીની ટિકિટ એને આપી છે. એટલે વરુણ ગાંધી માટે હવે કોંગ્રેસમાં જોડાવવું કે સમાજવાદી પાર્ટીમાં જોડાવવું કે અપક્ષ લડવું એ એક પેચીદો પ્રશ્ન સાબિત થઈ શકે. એની સામે જે જીતીન પ્રસાદને ઉતાર્યા છે, વર્ષો સુધી એ કોંગ્રેસમાં રહ્યા છે, ઉત્તર પ્રદેશના જે બ્રાહ્મણ મતદારો છે એનો એક ખાસો એક સ્વીકૃત ચહેરો ગણાય છે, પ્રમાણમાં ઘણા યુવાન છે, એટલે હું માનું છું કે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે બહુ સમજી વિચારી અને પીલીભીત બેઠક માટેનો આ નિર્ણય લીધો છે. જી, એક બીજી તરફની વાત કરીએ તો ભાજપની બોલિવૂડની અભિનેત્રી કંગના રનૌતને હિમાચલ પ્રદેશના મંડીથી ટિકિટ આપી છે, અને મેરઠ બેઠક પરથી રામાયણમાં જેણે રામનું પાત્ર ભજવ્યું હતું અભિનેતા અરુણ ગોહિલને ટિકિટ આપી છે. આ બંને ચહેરા ખૂબ જાણીતા અને જે સ્ટાર પ્રચારકો કહી શકીએ એવા છે, તો એ કેટલો પાર્ટીને ફાયદો કરાવશે? જો આપણે અગાઉ પણ જોયું છે કે રામાયણ સિરિયલના બહુ જ પોપ્યુલર કલાકાર સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચીખલિયા વડોદરામાંથી આપણા ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ રહી ચૂક્યા છે. જ્યારે રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં અરુણ ગોવિલને વિશેષ નિમંત્રણ આપવામાં આવ્યું, એ સમયથી અટકળો ચાલતી હતી કે ભારતીય જનતા પાર્ટી આ વખતે આવા જે લોકપ્રિય ચહેરાઓ છે એનો ઉપયોગ ચૂંટણીના મેદાનમાં કરશે. એ અટકળ ખરી પડી છે. ઉત્તર પ્રદેશમાં ખાસ કરીને રામ મંદિરને લઈને પૂરા દેશમાં એક જેને કહેવાય ને કે એક સંવેદના અને એક લોકલાગણીનું મોજું ફેલાયું છે, ત્યારે ઉત્તર પ્રદેશમાં આવો ચહેરો છે એ માત્ર મેરઠ નહીં, નજીકના વિસ્તારની પશ્ચિમ યુપી વિસ્તારની ઘણી બધી જે બેઠકો છે એને પણ મદદ કરશે. અને સાથે સાથે આપે કહ્યું એમ હિમાચલ પ્રદેશમાં જે રીતે કંગના રનૌતને ટિકિટ આપવામાં આવી છે, તો કંગના રનૌત એમના છેલ્લા કેટલાય સમયના જે નિવેદનો છે, એમના રાજકીય અભિપ્રાયો છે, ખાસ કરીને જ્યારથી
મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેની સરકારે કંગના રનૌત સામે જે રેડ પાડી અને જે બધા બનાવો બન્યા હતા, ત્યાર પછી કંગના રનૌતનું પોલિટિકલ સ્ટેન્ડ બહુ ક્લિયર અને જાણીતું હતું. ફક્ત અટકળ એટલી હતી કે કંગના રનૌતનો ભારતીય જનતા પાર્ટી ક્યારે કેવા ફોરમમાં ઉપયોગ કરે છે. હિમાચલ પ્રદેશ એનું નેટિવ પ્લેસ છે. હિમાચલ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી સંગઠનની રીતે પણ મજબૂત છે, એટલે હું માનું છું કે બહુ યોગ્ય અને સલામત રીતે કંગના રનૌત લોકસભામાં આવે એ રીતે એ બેઠક ઉપર એમની પસંદગી કરવામાં આવી છે. ખૂબ સાચી વાત છે. આપણે ચર્ચાને આગળ વધારી તે પહેલાં દર્શક મિત્રો, લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 111 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં ભાજપે ગુજરાતના બાકી 6 ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા છે, જેમાં વડોદરા અને સાબરકાંઠા બેઠક પર ઉમેદવાર બદલાયા છે. આ સાથે ભાજપે રાજ્યમાં તમામ 26 ઉમેદવાર જાહેર કરી દીધા છે. શું છે આ બેઠકોના સમીકરણ, જાણીએ આ અહેવાલ. ભાજપની પહેલી યાદીમાં 195, બીજીમાં 72, ત્રીજીમાં 9 અને ચોથી યાદીમાં 15 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ હતી, ત્યારે હવે પાંચમી યાદીમાં 111 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે. આમ ભાજપે અત્યાર સુધીમાં 402 ઉમેદવારોનું એલાન કર્યું છે. રાજ્યની વાત કરીએ તો મહેસાણાથી હરિભાઈ પટેલ, સાબરકાંઠાથી શોભનાબેન બારૈયા, સુરેન્દ્રનગરથી ચંદુભાઈ શિહોરા, જૂનાગઢથી રાજેશભાઈ ચુડાસમા, અમરેલીથી ભરતભાઈ સુતરિયા, વડોદરાથી ડોક્ટર હેમાંગ જોશીના નામની જાહેરાત કરવામાં આવી હતી. સાબરકાંઠાથી ભાજપના ઉમેદવાર છે શોભનાબેન બારૈયા અને કોંગ્રેસમાંથી ડોક્ટર તુષાર ચૌધરી. અમરેલીથી ભાજપ ઉમેદવાર છે ભરતભાઈ સુતરિયા અને કોંગ્રેસમાંથી જેનીબેન ઠુમર. સાબરકાંઠા લોકસભા બેઠક વિશે વાત કરીએ તો સાબરકાંઠા બેઠક પર ભાજપે ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા, પરંતુ અંગત કારણોસર તેમણે ઉમેદવારી પાછી ખેંચી અને હવે ભાજપે સાબરકાંઠા લોકસભા બેઠક પર મહિલાને ટિકિટ ફાળવી છે. પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાની શિક્ષિકા પત્ની શોભનાબેન બારૈયાનું નામ જાહેર કર્યું છે, તો સામે કોંગ્રેસે ખેડ બ્રહ્માના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીને મેદાને ઉતાર્યા છે. વિકાસના મુદ્દાઓને લઈને હું આગળ વધીશ. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ જે 5 લાખની લીડથી દરેકને જીતાડવાની વાત કરી છે, તો 5 લાખથી પણ વધુ લીડથી મને જીતાડશે એવો જનતા ઉપર મને વિશ્વાસ છે. મારી પ્રાથમિકતા એ રહેશે કે જે પહેલાં તો અધૂરા કામ છે એ પૂરા કરો, અને બીજી જે આ વિસ્તારની માગણી હશે એ માગણી કઈ રીતે સરકારમાં રજૂઆત કરીને અસરકારક રીતે એ કામો અહીંયા આપણા વિસ્તારમાં આવે એ મારી પ્રાથમિકતા રહેશે. અમરેલી લોકસભાની બેઠક માટે ભાજપે લેવા પાટીદાર અગ્રણી ભરત સુતરિયાની પસંદગી કરી છે. હાલ અમરેલી જિલ્લા પંચાયતના તેઓ પ્રમુખ છે. ભરત સુતરિયા સામે કોંગ્રેસે જેનીબેન ઠુમરને ટિકિટ આપી હોવાથી અમરેલી લોકસભાનો જંગ જામે તેવી શક્યતા છે. સાવ નાના એવા ખેડૂતને ટિકિટ આપી એ બદલ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. મુદ્દા અમારા માટે પહેલા તો મારો પોતાનો, હું ખેડૂત છું એટલે મારે એક વિષય એવો છે કે હું તમામ ખેડૂતોને પાણી મળે ને એ વિષય ઉપર હું લડવા માંગુ છું. મારી વાત ઘર ઘર સુધી પહોંચાડવાનો પ્રયાસ સંપૂર્ણપણે ચોક્કસપણે જે આવનારા સમયમાં ચૂંટણીનું કેમ્પેન ચાલશે એમ કરતા રહીશું. આવનારો સમય બતાવશે. જિલ્લાની જનતા કોની સાથે છે, વિકાસ ઈચ્છે છે, વિકાસ ઝંખે છે, અને એના માટે મારી વચન છે આપના માધ્યમથી કે અમરેલી જિલ્લાના વિકાસ સિવાય મારો બીજો કોઈ જ ચૂંટણીનો મુદ્દો નહીં રહે. વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશીની નામની જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે વડોદરા બેઠક ઉપર અગાઉ રંજનબેન ભટ્ટની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ વિવાદને કારણે તેઓએ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો હતો અને હવે બેઠક પર નામ બદલવામાં આવ્યું છે. વડોદરાનું કમળ રેકોર્ડ બ્રેક લીડથી મોકલવું એ હંમેશા વડોદરાના જનતાનો, મતદારોનો સંકલ્પ રહ્યો છે. એટલે બસ આ તો હું હોઉં કે બીજો કોઈ પણ ઉમેદવાર હોય, અહીં વડોદરાનું કમળ તો જંગી લીડથી જ જવાનું છે. એટલે મને એ બાબતની ખબર છે કે હું તો માત્ર એક સૈનિક છું. હેમાંગ જોશીની આ લીડ નથી, આ વડોદરાની માનનીય નરેન્દ્રભાઈ મોદીજીની લીડ છે. જૂનાગઢથી રાજેશ ચુડાસમાને રિપીટ કરાયા છે, તો કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરા અને નારણ કાછડિયાની ટિકિટ કપાઈ છે. સુરેન્દ્રનગરથી મહેન્દ્ર મુંજપરાના સ્થાને ચંદુભાઈ શિહોરાના અને અમરેલીથી નારણ કાછડિયાના સ્થાને ભરત સુતરિયાને મેદાને ઉતારાયા છે. આ પહેલા ભાજપે 13મી તારીખે બીજી યાદી જાહેર કરી હતી, જેમાં 7 ઉમેદવારોના નામ હતા. જનાદેશ ડેસ્ક, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
તો દર્શક મિત્રો, વડોદરા બેઠક પર ભાજપે રંજનબેન ભટ્ટના સ્થાને યુવા ચહેરાને સ્થાન આપ્યું છે, જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશી પર ભાજપે પસંદગી ઉતારી છે. ત્યારે કાર્યકરો અને વડોદરાની જનતામાં નવા ચહેરાને લઈને કેવો પ્રતિભાવ છે, જાણીએ અમારા સંવાદદાતા સંજય પાગે પાસેથી. જી સંજય, અત્યારે સમગ્ર માહોલ ત્યાં કેવો જોવા મળી રહ્યો છે? જી, વાત કરીએ તો વડોદરામાં જે અગાઉ ત્રીજી વખત સંસદની ટિકિટ મળી તેવા રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની અંગત કારણોસર અનિચ્છા દર્શાવવાથી એક એમના કાર્યકર્તામાં એક દુઃખની લાગણી પહોંચી હતી. છતાં પણ તેમની જે માગણી હતી કે તેમને જે અનિચ્છા જાહેર કરી તેને પગલે મોવડી મંડળ દિલ્હીથી ગઈકાલે જે ગુજરાતના ઉમેદવારોની યાદી બહાર પાડી એમાં વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશીની વરણી એટલે પસંદગી કરવામાં આવી છે. આ રાતે 8:30 વાગે જાણ થતા તેમના જે ટેકેદારો સમર્થકો છે અને એમની સાથે કામ કરનાર લોકો છે એમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. રાતે જ ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. મુખ્ય વાત કરીએ તો વડોદરા અત્યારે હાલ પરિસ્થિતિ એવી છે કે રંજનબેન ભટ્ટે અનિચ્છા દર્શાવી છે. તેની સામે છેલ્લા 10 દિવસથી તેમની સામે જે આક્ષેપો થયા છે, કાર્યકર્તાઓ વિરોધ દર્શાવ્યો છે. જી જી જી, અહીં ઠીક ઠીક બેનર રાખ્યા હતા શહેરમાં, એ બેનર ને પગલે તેઓ ખૂબ જ દુઃખી થયા હતા અને તેમણે પોતે અનિચ્છા દર્શાવી હતી. ત્યારબાદનો ઘટનાક્રમમાં ડોક્ટર હેમાંગ જોશી પસંદગી કરવામાં આવી છે. હેમાંગ જોશી પાયાના કાર્યકર્તા 2013 થી તેઓ ભાજપમાં જોડાયા છે. યુવા મોરચામાં તેમજ અનેકવિધ બીજા જે મોરચા છે તેમાં એ સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે. તેમ છતાં કેન્દ્રીય માનવ સંસાધન જે સમિતિ છે એમાં પણ તેઓ સભ્ય રહી ચુક્યા છે, તેમજ રાજ્ય કક્ષાની જે કમિટી છે એમાં પણ તેઓ સભ્ય રહી ચુક્યા છે. હાલ તેઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ઉપાધ્યક્ષની કામગીરી કરી રહ્યા છે. વાત કરીએ તો તે એક યુવા ઉમેદવાર છે, 33 વર્ષીય છે અને લોકોમાં ખાસ કરીને શિક્ષણની વાત હોય કે યુવાનોની વાત હોય તો તેમાં બહુ સક્રિયપણે રસ લઈને તેમના એના માટે કામ કરી રહ્યા છે. જી 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 સંજયભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર સમગ્ર માહિતી બદલ. આપને પૂછીશ કે મહેસાણામાં ભાજપે શારદાબેનની ટિકિટ કાપીને હરિભાઈ પટેલને ટિકિટ આપી છે. કડવા પાટીદાર સમાજનું તેઓ પ્રતિનિધિત્વ કરે છે અને ઘણા સમયથી તેઓ કોંગ્રેસના ગઢ ગણાતા ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણામાં તો હંમેશા ભાજપનો ભગવો લહેરાયો હતો. તો હવે આ નવો ચહેરો આ વખતે કેવા સમીકરણો ઊભા કરશે? જો શારદાબેન પટેલની ટિકિટ કાપી એવું કહેવું યોગ્ય એટલા માટે નહીં ગણાય કે શારદાબેને બહુ સમય પહેલાં પોતે ચૂંટણી લડવાની અનિચ્છા, એટલે જ્યારે ઉમેદવારોના નામોની ચર્ચા થાય એ પહેલેથી ના પાડી હતી એમના અંગત કારણોસર. એટલે મહેસાણામાં કોઈક નવો ચહેરો આવશે એ તો નક્કી મનાતું હતું. થોડો સમય માટે ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનું નામ પણ આવ્યું, જિલ્લા ભાજપમાં થોડી ઘણી ચર્ચાઓ પણ થઈ, પણ છેલ્લે બધી અટકળોનો અંત લાવીને ભારતીય જનતા પાર્ટીએ એની જે આદત છે કે એકદમ નવો ચહેરો અને કોઈએ કલ્પના ન કરી હોય એ પ્રકારે સરપ્રાઈઝ આપીને, હરિભાઈ પટેલ શૈક્ષણિક સારું બેકગ્રાઉન્ડ ધરાવે છે, ફાઇન આર્ટ્સ કોલેજમાં ભણી ચૂક્યા છે, કલાકાર જીવ પણ છે અને ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી સંકળાયેલા છે, એટલે એક પ્રમાણમાં યુવાન અને સ્વચ્છ છબી ધરાવતા નેતા છે. અને ભારતીય જનતા પાર્ટી માટે મહેસાણા બેઠક એ પરંપરાગત રીતે, એટલે આપણે ફરીવાર યાદ કરીએ તો કે જ્યારે 1982માં જ્યારે ભારતીય જનતા પાર્ટીની ફક્ત સંસદમાં 2 બેઠકો હતી ત્યારે એકે પટેલ, જે ગુજરાત ભાજપના સૌથી જૂના જોગીઓ પૈકીના એક છે, એ અહીંથી જીતીને ગયા હતા. એટલે ભારતીય જનતા પાર્ટી માટે મહેસાણા આંબી સલામત બેઠક છે. એટલે હું માનું છું કે આ હરિભાઈ પટેલની પસંદગી ભારતીય જનતા પાર્ટી માટે ભારતીય જનતા પાર્ટીના આસ્પેક્ટથી બહુ યોગ્ય પસંદગી છે. જી, કાલે જે બીજા ઉમેદવારોની જાહેરાત થઈ તેમાં સાબરકાંઠામાં હવે ભીખાજી ઠાકોરની જગ્યાએ શોભનાબેન બારૈયાને ભાજપે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તો આ મહિલા ચહેરાને મેદાનમાં ઉતારવાથી ભાજપને શું ફાયદો થઈ શકે? જો મહિલા, એની પાછળનું એક ગણિત એવું હોઈ શકે કે અગાઉ જે જાહેરાત થઈ હતી એમાં વડોદરાથી રંજનબેન ભટ્ટને ટિકિટ આપી હતી. સ્થાનિક સ્તરે વિવાદ થતા ભીખાજી ઠાકોર અને રંજનબેનને ઉમેદવારી પાછી ખેંચવાનું કહેવામાં આવ્યું. એના કારણે ભારતીય જનતા પાર્ટી માટે કોઈક એક મહિલા ચહેરો મૂકવો એ ગણતરીપૂર્વકનું પહેલું હોય છે, કારણ કે 26માંથી લગભગ ભારતીય જનતા પાર્ટી કે 4 કે 5 મહિલાઓને ટિકિટ આપી છે. એટલે મહિલા ઉમેદવારની પસંદગી પાછળનું એક કારણ મને લાગે છે કે વડોદરામાં રંજનબેનની જગ્યાએ બીજી મહિલાના બદલે હેમાંગ જોશીની પસંદગી કરી
તો એક મહિલાને કોઈક જગ્યાએ ક્યાંક બેઠક આપવી પડે એ કારણસર હું માનું છું કે સાબરકાંઠામાં પ્રાંતિજના જે આગેવાન છે એમના શિક્ષિકા પત્ની તરીકે શોભનાબેનની પસંદગી કરવામાં આવી હોઈ શકે છે. અને ગુજરાતમાં આમ જુઓ તો ગઈકાલે જે યાદી ઓવરઓલ બહાર પડી એમાં મહેન્દ્ર મુંજપરા સુરેન્દ્રનગરથી એમની ટિકિટ કાપવામાં આવી છે. ઘણા સમય પહેલાં ઇવન 2019માં પણ એવું મનાતું હતું કે અમરેલીના નારણ કાછડિયાની ટિકિટ કાપવામાં આવશે, પણ કોઈક હિસાબે નારણભાઈ એ સમયે ટિકિટ લેવામાં સફળ રહ્યા હતા. અમરેલી બેઠકની રસપ્રદ વાત એ છે કે જે બંને ઉમેદવારો છે, કોંગ્રેસના જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા, બંને જિલ્લા પંચાયતમાંથી આવે છે. ગ્રામીણ સ્તરના રાજકારણ ઉપર સારી પકડ ધરાવે છે. કોંગ્રેસના જેનીબેન ખૂબ શિક્ષિત અને એક જેને કહેવાય ને કે યુવાન ચહેરો છે, લડાયક મિજાજ ધરાવે છે. તો સામે ભરતભાઈ પણ એવું ગ્રામીણ સ્તરના સંપર્કો સાથેનું બેકગ્રાઉન્ડ ધરાવે છે. એટલે ભારતીય જનતા પાર્ટીના ગઢમાં કેવા પ્રકારની ટક્કર થાય એ જોવાનું ખૂબ રસપ્રદ રહેશે. જી, આમ આદમી પાર્ટીનો ગઢ બનેલા પંજાબમાં અત્યારે ભાજપ અને કોંગ્રેસ પણ લોકસભા ચૂંટણી માટે મેદાને પડ્યા છે, ત્યારે લોકસભા ચૂંટણીની હલચલ કેવી છે તે જાણીએ આ ખાસ અહેવાલમાં. પંજાબની વાત કરીએ એટલે લસ્સી, પરાઠા, ઘી અને માખણથી લસલસતી વાનગીઓ જેવી ખાણીપીણી અને લોહડીના તહેવારમાં ભાંગડા નૃત્યની ધૂમ મચાવતા પંજાબીઓ નજરમાં આવે. પાંચ નદીઓના પ્રદેશ પંજાબની સંસ્કૃતિ અને ગીતોથી તો ભાગ્ય જ કોઈ અજાણ હશે. દેશ વિદેશમાં આ રાજ્ય તેની આગવી સંસ્કૃતિને કારણે નોખું પડે છે, ત્યારે વૈવિધ્ય ધરાવતા આ રાજ્યનું રાજકારણ પણ એટલું જ રસપ્રદ છે. પંજાબની 13 લોકસભા બેઠકો માટે આમ આદમી પાર્ટી, ભાજપ, કોંગ્રેસ તથા શિરોમણી અકાલી દળ જેવા વિવિધ પક્ષો વચ્ચે પણ રસાકસી જામી છે. લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પંજાબનો પોતાનો ગઢ જાળવવા એડી ચૂંટણીનું જોર લગાવ્યું છે. જોકે અહીં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનની સ્થિતિ નથી, તો ભાજપ અને શિરોમણી અકાલી દળ વચ્ચે પણ સહમતિ સધાય તો ચિત્ર બદલાઈ શકે છે. હાલાકિ જબ 2 સાલ પહેલે આમ આદમી પાર્ટી આઈ થી તબ ભી યે ઇસીલિયે આઈ થી ક્યોંકિ યહાં કે વોટરો ને કોંગ્રેસ કો ઔર અકાલી દલ કો દરકિનાર કર દિયા થા, તો ઉસ દરકિનાર કે ચક્કર મે આમ આદમી પાર્ટી કી ઝોલી મે સારી કી સારી મીઠાઈ ચલી ગઈ. આમ આદમી પાર્ટીનો પંજાબમાં ઉદય થયો તે પહેલા પંજાબના નાગરિકો કોંગ્રેસ અને અન્ય સ્થાનિક પક્ષોથી ત્રસ્ત હતા. અમરિંદરસિંહની સરકારે કરેલા વાયદાઓ પૂરા નહોતા કર્યા અને સમસ્યાઓ ઠેર ઠેરની હતી, તેમજ કાયદો વ્યવસ્થા ખાડે ગઈ હતી. આવી પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટીને જાણે બગાસું ખાતા પતાસું મળી ગયું હોય તેમ પંજાબમાંથી દેશના વિવિધ રાજ્યો સુધી વિસ્તરવાની તક મળી ગઈ. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં પંજાબમાં કોંગ્રેસે 13 લોકસભા બેઠકમાંથી 8 બેઠકો જીતી હતી, જ્યારે શિરોમણી અકાળી દળ બીજેપી ગઠબંધનને 4 બેઠકો મળી હતી અને આપ માત્ર એક જ બેઠક જીતવામાં સફળ રહી હતી. પરંતુ અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીએ પોતાનું સ્થાન મજબૂત કરતા વર્ષ 2022માં 170માંથી 92 બેઠકો સાથે 42.30% વોટ શેર મેળવ્યો હતો, જ્યારે કોંગ્રેસને 18 બેઠક સાથે 23.10% વોટ શેર અને શિરોમણી અકાલી દળને 3 બેઠક સાથે 18.50% વોટ શેર અને ભાજપને 2 બેઠક સાથે 6.60% વોટ શેર મળ્યો હતો. હાલની વાત કરીએ તો આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસ ગુજરાત, હરિયાણા, ગોવા સહિત કેટલાક રાજ્યમાં ગઠબંધન માટે સહમત થયા હતા, પરંતુ પંજાબમાં કોંગ્રેસ અને આમ આદમી વચ્ચે 36નો આંકડો જોતા આ ગઠબંધન શક્ય બન્યું નથી. આ પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટીએ તમામ 13 બેઠકો ઉપર સ્વતંત્ર રીતે જ ઉમેદવારો ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીએ લોકસભામાં જે ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે તેમાં અમૃતસરથી કુલદીપસિંહ ધાલીવાલ, ખંડૂર સાહિબથી લાલજીતસિંહ ભુલ્લર, સંગરૂરથી ગુરમીતસિંહ હૈયર અને પટિયાલાથી ડોક્ટર બલબીરસિંહનો સમાવેશ થાય છે. આ સિવાય જલંધરથી વર્તમાન સાંસદ સુશીલકુમાર રિંકુને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, તો ભટિંડાથી ગુરમીતસિંહ ખુડિયાન, ફતેહગઢ સાહિબથી ગુરપ્રીતસિંહ અને ફરીદકોટથી કરમજીત અનમોલને ટિકિટ મળી છે અને હાલમાં પણ રાજકીય પક્ષોની હુંસાતુસી યથાવત છે. કોઈ એ મહેસૂસ હોતા હૈ કે હમે અકેલે ચુનાવ મેદાન મેં ઉતરને સે બહોત જ્યાદા કોઈ ફાયદા હોને વાલા નહીં હૈ, ઇસલિયે હર પાર્ટી એ ચાહતી હૈ કે ઉસકા ગઠબંધન હો જાય. ઓર મુઝે લગતા હૈ કે પડદે કે પીછે ઇસમે બાત ભી ચલ રહી હૈ, અકાલી દલ ઓર બીજેપી મેં બાત ચલ રહી હૈ, આમ આદમી પાર્ટી ઓર કોંગ્રેસ મેં બાત ચલ રહી હૈ, કુછ ટકરાવ હૈ, કુછ અંતર વિરોધ હૈ દોનો સમૂહો મેં, તો ઇન દલો મેં ગઠબંધન હો સકતા હૈ. પંજાબમાં 13 પૈકી 3 બેઠકો માઝા, માલવા અને દોઆબ ખૂબ જ મહત્વની મનાય છે, તેમજ 13 માંથી સામાન્ય બેઠક 9 છે તથા આરક્ષિત SC બેઠક 4,
અને આરક્ષિત એસટી બેઠક એક પણ નથી. વર્ષ 2022ની ચૂંટણીઓ પંજાબના રાજકારણમાં ધરખમ ફેરફાર લાવનારી બની હતી. 2024ની લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી રાજ્યની 13 બેઠકોમાંથી એક મોટો હિસ્સો મેળવવાનું વિચારી રહી છે, તો કોંગ્રેસ પણ ખેડૂતોનો મુદ્દો આગળ ધરીને બેઠકો વધારવાની વ્યૂહરચનામાં છે. જ્યારે એમએસપી અને અન્ય મુદ્દાઓ પર ખેડૂતોના વધતા ગુસ્સા વચ્ચે ભાજપ પણ પંજાબમાં સ્થાન મેળવવા પ્રયત્નરત છે. પંજાબ રાજ્યમાં નાગરિકોનો સાક્ષરતા દર 72.98% છે. જ્યારે વર્ષ 2024ના જાન્યુઆરી માસ સુધી ચૂંટણી પંચમાં નોંધાયેલા કુલ મતદારો 2.12 કરોડ છે, જેમાં પુરુષ મતદારો 1.11 કરોડ અને મહિલા મતદારો 1.01 કરોડ છે, જ્યારે થર્ડ જેન્ડર મતદાતા 750 છે. જનાદેશ ડેસ્ક, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો દર્શક મિત્રો, પંજાબ ચૂંટણી સમીકરણોને વધુ સારી રીતે સમજીએ અમારા સંવાદદાતા આકાંક્ષા સક્સેના, જેઓ પંજાબથી અમારી સાથે ફોન લાઇનથી જોડાયા છે. જી આકાંક્ષા, પંજાબ મેં ઇલેક્શન કો લેકે કૈસા માહોલ દિખને લગ રહા હૈ અભી? जी आपको मैं बताना चाहूंगी कि पंजाब में टोटल सीट जो लोकसभा के लिए है वो 13 है जी. अगर हम 2019 के चुनाव की तरफ देखें तो एनडीए ने 4 सीटें और इंडियन नेशनल कांग्रेस ने 8 सीटें और श्रोमणी अकाली दल ने 2 और बीजेपी ने 2 और आम आदमी पार्टी ने 1 हासिल की थी जी. अगर हम अभी की बात करें तो इस वक्त जो है, क्योंकि इंडिया जो एक गठबंधन हम देखने में आ रहा है, तो आम आदमी पार्टी और कांग्रेस जो है वो मिलके लड़ना चाहती है चुनाव. पर कहीं ना कहीं अगर हम देखें तो कांग्रेस पंजाब में जो है अपना बिल्कुल भी सीट नहीं छोड़ना चाहती है. तो सीट शेयरिंग किस तरीके से होगी वो एक बहुत बड़ा क्वेश्चन मार्क है. अगर हम कहें कि इंडी जो है एक जो गठबंधन जो हम देख पा रहे हैं नेशनल लेवल के ऊपर, क्या वो पंजाब में सक्रिय होगा? तो वो भी नहीं. हम एक एक, एक, एक तरीके से देखा जाए तो वो मेरे को नहीं लगता है कि कहीं होगा, क्योंकि बार बार कांग्रेस के जो आला पॉलिटिशियंस हैं उन्होंने ये बात कही है कि हम अपनी सीट नहीं छोड़ेंगे, हम कंटेस्ट करेंगे. और अगर देखा जाए इंडियन नेशनल लोक कांग्रेस ने 2019 में 8 सीटें ली थी, विच वॉज क्वाइट अच्छा उनका प्रदर्शन रहा था. तो वो नहीं चाहते हैं कि, क्योंकि वो एक नेशनल पार्टी है, वो नहीं चाहते हैं कि वो आम आदमी पार्टी के साथ इस मुद्दे के ऊपर गठबंधन करें. जहाँ तक रहा श्रोमणी अकाली दल और बीजेपी का, बातें सुनने में आ रही हैं कि ये भी गठबंधन में जा सकते हैं, और अगर ये गठबंधन में जाते हैं तो बिल्कुल ये माना जा सकता है कि जो सीट्स हैं वो लोकसभा की ये काफी ले सकते हैं जी. आकांक्षा, मुझे ये भी पूछना था कि किसान आंदोलन की असर इस बार कितनी इलेक्शन को असर होगी उसकी? किसान आंदोलन बिल्कुल असर करेगा, क्योंकि इस वक्त भी मैं आपको बताना चाहूंगी कि किसान जो है पंजाब के बॉर्डर में अभी भी बैठे हुए हैं. शंभू बॉर्डर के ऊपर किसान अभी भी हैं. एक तरीके से पंजाब आम आदमी पार्टी ने उनको सपोर्ट करने की कोशिश करी, पर कहीं ना कहीं जो एक फायदा जो एमएसपी है या किसी तरीके का फायदा जो एक स्टेट अपने किसानों को दे सकती है, कहीं ना कहीं वो नहीं दे पा रहे हैं जी. तो आप अगर ये देखें तो आम आदमी पार्टी की सरकार है इस वक्त, पर इसका कोई इस तरीके का कोई फायदा नहीं पहुंच पाया है जी जी. और जो 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 एक मन मुताब जो है किसानों के अंदर है वो अभी भी चल रहा है, क्योंकि उन्होंने अपना जो आंदोलन है वो अभी भी सक्रिय रखा हुआ है, वो खत्म नहीं हुआ है, हो रहा है जी. डटे हुए हैं बॉर्डर के ऊपर. तो अभी जो फिलहाल है, मैं आपको बताना चाहूंगी कि जो सीट हैं इस तरीके से अभी अभी जो बहुत क्लियर नहीं हुई है, क्योंकि अभी पंजाब की बहुत सारी सीट जो है कांग्रेस ने और बीजेपी ने भी नहीं अभी बताई है कि कौन से उम्मीदवार उतरेंगे. और इस पंजाब में ज्यादातर देखा जाएगा तो गठबंधन जो है वो एक बहुत मायने रखेगा, क्योंकि अलग अलग पार्टियां जो है वो गठबंधन से ही चुनाव में उतरेंगी जी. तो जी आकांक्षा, ये जो भी आपने माहिती हमारे दर्शक मित्रों को दी उसके लिए बहुत बहुत धन्यवाद. કેતન ભાઈ, આપ પણ અહીંયા સ્ટુડિયોમાં આવ્યા અને દર્શક મિત્રોને આટલી રસપ્રદ માહિતી આપી તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, દરેક નાગરિકને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર છે. તે સ્વતંત્ર રીતે દેશ માટે જવાબદાર પ્રતિનિધિની પસંદગી કરી શકે છે. દરેક નાગરિકની ફરજ છે કે પોતાની જવાબદારી સમજી યોગ્ય રીતે મતદાન કરે. નાગરિકે પોતાની સમજણ અને સૂઝબૂઝથી મતદાન અવશ્ય કરવું જોઈએ, કારણ કે દેશનું શાસન કોણ ચલાવશે તે મતદાન જ નક્કી કરી શકે. માટે જ દૂરદર્શન તરફથી આપ સૌને નમસ્કાર.
વિનમ્ર નિવેદન છે કે જે 7 તબક્કામાં આપને ત્યાં મતદાન દિન હોય તે દિવસે મતદાન તો અવશ્ય કરો. અને અત્યારે અમને લોકસભા ચૂંટણી વિશેનો આ વિશેષ કાર્યક્રમ જનાદેશ 2024 માંથી રજા આપશો. આવતીકાલે 6 વાગે ફરીથી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.